વાડી રામનાથ સ્મશાનમાં બંધ ગેસ ચિતાને નિઃશુલ્ક લાકડા બંધ કરાતા રાતા પીડા થયેલ વિપક્ષ નેતાએ સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો. જાટવાડી શાસનનું વાડી વિસ્તારમાં આવેલ રામનાથ સ્મશાનમાં છેલ્લા બે એક માસથી કોર્પોરેશન દ્વારા મફત આપવામાં આવતા લાકડાની સેવા કોઈ કારણસર બંધ કરવામાં આવી હતી, જેને લઈ વિસ્તારમાં રહેતા ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ અહીં સૌપ્રથમ કાર્યરત થયેલ ગેસ ચિતા પણ મરણ પથારીએ છે, ત્યારે વર્ષોથી બંધ ગેસ ચિતા અને નિઃશુલ્ક લાકડાની સેવા પુનઃ શરૂ કરવાની માંગ સાથે વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુએ સત્તાધીશો જો બે દિવસમાં નિરાકરણ નહીં લાવે તો આગામી 9મી તારીખે મળનાર સભામાં નીચે બેસી વિરોધ નોંધાવવાની ચીમકી આપી હતી. અંતિમ સંસ્કારના લાકડા જો તમારી પાસે ના હોય તો મોટી મોટી વાતો શું કામ કરો છો? મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો શું કામ કરો છો? મોટા મોટા ગાર્ડનોની વાતો કેમ કરો છો? મોટા મોટા રોડોની વાત કેમ કરો છો? જ્યાં અંતિમ સંસ્કાર માટે જે કોર્પોરેશન પાસે લાકડા ના હોય એ કોર્પોરેશન કઈ રીતે ચલાવશે એ જોવા જેવી વાત છે. બીજી વાત, ગેસ ચિતા સૌથી પહેલા અહીં આવી હતી અને રિપેરિંગના બહાને છેલ્લા 10 વર્ષથી બંધ છે. સભામાં 5-10 વખત હું કહી ચૂકેલો છું કે ભાઈ આ ગેસ ચિતા બંધ છે, પણ મોટી મોટી વાતો વાહવા શંઘાઈ બનાવેંગે મોટી મોટી વાતો અને મોટી મોટા મણકા ફૂટવાથી આ લોકો કોઈ દિવસ બાજ આવતા નથી, પોસ્ટરો લગાડશે. એટલે પોસ્ટરો લગાડવા કરતા તમારી સ્થળ ઉપર પરિસ્થિતિ સર્જન શું થયું છે એને જઈને ચકાસણી કરો, લોકો કેટલા હેરાન અને પરેશાન થઈ રહ્યા છે એને જુઓ અને પછી એનો નિકાલ કરો. ગેસ ચિતા ચાલુ કરો, લાકડા આપો જેથી લોકો અંતિમ સંસ્કાર કરી શકે. મેં સભામાં એ બી કીધું છે કે રામનાથ સ્મશાનની બાજુમાં રામનાથ તળાવ હતો મોટો, જેની અંદર પાણી બી આવતું હતું, પાણી નીકાળવાની વ્યવસ્થા હતી. એ છેલ્લા 30-40 વર્ષથી 40-એક વર્ષથી લગભગ તો ધીમે ધીમે પુરાઈ રહ્યો છે, લોકો એન્કરેજમેન્ટ કરી રહ્યા છે. એની જે રામનાથ સ્મશાનની જે શોભા હતી, જેને હેરિટેજ કહેવાય, જે પ્રમાણેની શોભા હતી, અહીંયા પગથિયા હતા, લોકોના અંદર નહાતા હતા, અંદરથી પાણી લઈને આવતા હતા, એ બધું સમાપ્ત થઈ ગયું છે. આવાવાળી સભાની અંદર હું નીચે બેસવાનું એમને અલ્ટિમેટમ આપી ચૂક્યો છું, કારણ કે મારે તો ગરીબો જોડે મધ્યમ વર્ગ જોડે મારી લાગણી છે અને મારા વિસ્તારમાં આવતું રામનાથ સ્મશાનની અંદર લોકોને લાકડા જે સિદ્ધાંત નક્કી કર્યું છે એ પ્રમાણે મળવા જોઈએ, ગેસ ચિતા ચાલુ થવી જોઈએ, જેથી કોઈ ગરીબ વ્યક્તિને ગેસ ચિતાની અંદર મૂકીને બી એમનો અંતિમ સંસ્કાર થઈ શકે. આ બાબતને હું બહુ ગંભીરતાથી લઉં છું અને એના માટે સભામાં બેસવાનો મેં નિર્ણય કીધો છે. સત્તા પર બેઠેલા મેયર, ચેરમેન અને ડેપ્યુટી મેયરે ખાતરી આપે છે કે ભાઈ અમે લાકડા આપી મોકલાવી દઈશું, તો મોકલાઈ ગયો તો મને કોઈ વાંધો નથી, ગેસ ચિતા ચાલુ કરવાની તૈયારી કરી દે તો મને વાંધો નથી, પણ આ રીતે દરેક સભાની અંદર છેતરવાની વાત કરશે તો એક હદ સુધી તો બરોબર છે, પણ હવે હું નહીં ચલાવી લઉં.